ગૌડ બંગાળના રાજમાતા દેવી મેનાવતી ગણું જીવો. પધારો રાજમંત્રી, લાગે છે ફરી કોઈ માઠા સમાચાર છે. રાજમાતા, ગૌડ બંગાળની રાજધાની હેલાપટ્ટન સ્વર્ગ નગરીમાંથી નરકાગાર બની રહી છે. ચોર ડાકુઓએ માજા મૂકી છે. બહેન દીકરીઓ સુરક્ષિત નથી. લોકો આત્મહત્યા કરી રહ્યા છે. રાજમંત્રી, તમે જાણો છો કે પુત્રને મોટો કરવા પતિ પાછળ હું સતી ન થઈ શકી. ગોપીચંદે રાજ્યની ધુરા સંભાળ્યા પછી મારું જીવન ઈશ્વર ભક્તિમાં, ધ્યાનમાં, કથા શ્રવણમાં વીતે તેવો મારો સંકલ્પ છે. આ બધી ફરિયાદો તમે ગોપીચંદને કહો. ક્ષમા રાજમાતા, આ અરાજકતા તરફ એકથી વધુ વખત મેં મહારાજા ધીરાજનું ધ્યાન દોરેલ છે, પણ જાણું છું ગોપીચંદ ભોગ વિલાસમાં વધુ પ્રવૃત્ત છે. આ બધો સમયનો દોષ છે. એક તો એની યુવાની અને એક એકથી ચડિયાતી રાણીઓ, સૌંદર્યમૂર્તિ, ગુણવતી અને સતી. પણ પ્રજાના ભોગે કશું ન હોય. મારે જેને જાગૃત કરવો પડશે. ક્યાં છે અત્યારે ગોપીચંદ? મહારાજાધિરાજ અત્યારે એમના પટરાણી મહારાણી લોમાવતી પાસે છે. મારી છે ભૂલ, પુત્રના રસ્તે ન રાખ્યા શૂલ, પાથર્યા માત્ર ફૂલ જ ફૂલ, ફૂલ જ ફૂલ. સુવાસ ફૂલોની, વાત ફૂલોની, રાત ફૂલોની, રંગ ફૂલોના, ગીત ફૂલોના, ચિત્ત ફૂલોના, મીત ફૂલોના. લોમાવતી, આપણી દુનિયામાં સર્વત્ર ફૂલ જ ફૂલ છે. મહારાજ, અમે બિછાવેલા ફૂલોને તમારા આરસમાં પગ ચૂમવા દો. ફૂલોને પોતાના ભાગ્ય પર ગૌરવ થશે, નહીતર ફૂલો પણ ફરિયાદ કરશે હો. જે ફૂલોને મહારાજ ગોપીચંદના હાથનો સ્પર્શ થયો હોય, તે ફૂલોને અમે પગે કચડીએ તો કાળજે કટારી વાગે. કાળજું તો અમારું કોતરાય છે તમારા આળગા થવાથી. સમીપ આવો રાણી. શરમ રોકે છે. શરમ પારકાથી હોય, પોતિકાથી નહીં. રોધિયાના રાણી, તમે અમારા પટરાણી છો. નાથ, તમારે તો અનેક રાણીઓ છે, અમને જ કેમ પટરાણી બનાવ્યા? ઈશ્વરને માનવા મજબૂર કરે તેવો તમારો ચંદ્રથી ચડિયાતો ચહેરો, આ ભોળું ભોળું સ્મિત, ચંચલ અને સરળ નજરોનો વૈભવ, ઘનઘોર ઘટાને લજ્જિત થવું પડે તેવા રેશમ જેવા શ્યામલ કેશ, બલખાતી નાગણ સમી સુમંદ ચાલ, બીજી રાણીઓમાં આ બધું ક્યાં છે? હે, તેથી જ તો સમગ્ર સંસાર વિસરી અમે તમારા મય બની ગયા છીએ. લોમાવતી પ્રભુ, લોમાવતી પણ તમારા સિવાય બધું જ ભૂલી ગઈ છે. પ્રિયતમા, તમારા વગર આ જગત મારા માટે અંધકારમય છે. એટલે જ સમગ્ર ગૌડ બંગાળમાં અંધેર તંત્ર સર્જાયું છે. પધારો માં, કેમ નાખુશ જણાવ છો? કહેવત છે ને, યથા રાજા તથા પ્રજા. જે રાજ્યનો રાજા ભોગ વિલાસમાં ગળાડૂબ હોય, તે રાજ્યની પ્રજા ખુવાર જ હોય. રાજમાતા, આપના આસનની વ્યવસ્થા જરૂર નથી. લોમાવતી, તમારી પણ ફરજ બને છે ગોપીચંદને રાજકાર્યમાં મદદ કરવાની. ઓહ માં, અમે તો માત્ર નામના રાજા છીએ, વાસ્તવમાં રાજકાજ સંભાળવા તમે છો જ. અમને મન ભરી જીવન જીવી લેવા દો, પછી જન્મારો રાજકાર્યમાં જ વિતાવો છે ને. દીકરા, હવે મને ઈશ્વર ભક્તિ કરવા દે. પ્રજા બાપડી હેરાન છે. લૂંટફાટ અને આગજનીના બનાવો બની રહ્યા છે. કોલ બંગાળ, કોલ પટ્ટનના મહારાણી ચંપાવતી પધારી રહ્યા છે. બહેન ચંપાવતી આવે છે? તને ક્યાં કશું યાદ છે?
આજે રક્ષાબંધન છે એટલે પ્રત્યેક વર્ષની જેમ ચંપાવતી ઠેઠ પોલ પટ્ટનથી તને રાખડી બાંધવા આવી હશે. હું કેટલો ભાગ્યશાળી છું કે ચંપાવતી જેવી બહેન મને મળી. મહારાજ, ચાલો નણંદબાનું સ્વાગત કરીએ. હા હા, ચાલો માં. સ્વાગત છે, પોલ પટ્ટનના મહારાણીનું સ્વાગત છે. દીકરી ચંપાવતી, કેમ છે તું? પધારો નણંદબા. માં, ભાઈને કયો મહારાણી નહીં, માં જણી બહેન કીએ, નહીતર રાખડી નહીં બાંધું. લ્યો, ભાઈ બહેનનો મીઠો ઝઘડો શરૂ. નણંદબા, તમારી વાતને મારું સમર્થન છે. પહેલા અંદર પધારો, પછી અબોલા લેજો. મારી માં જણી સગી બહેન. ઘણું જીવો મારા વીર, મારી આયુ તમને લાગી જાય, દિવસે બે ગણી અને રાત્રે ચોગણી તમારી નામના વધે, પ્રગતિ થાય, એ જ પ્રભુને અભ્યર્થના. ચંપાવતી, મારી બહેન, વર્ષો વર્ષ તું કોલ બંગાળથી મારા માટે આવે છે, એ મારું અહોભાગ્ય છે બહેન. ભાઈ, તમે નથી આવતા તો મારે સાસરાના મેણા સાંભળવા પડે છે. દીકરી, કોલ બંગાળના મહારાજા જમાઈરાજ અમોલચંદ કેમ ના આવ્યા? મારા નણંદબા એમને રાખડી બાંધે એટલે એમને રોકાવું પડે ને. મને પણ ત્વરિત પરત આવવા કહ્યું છે. નણંદબા, થોડાક દિવસ તો રોકાવું જ પડશે. હા બહેન, એમ તે જવાય. દીકરી, કે તો તારા સાસરે સમાચાર મોકલાવી દઉં. ના માં, એમની તબિયત બરાબર નથી રહેતી, તમે બધા એમની ખબર કાઢવા આવજો. ભલે બહેન, હું ચોક્કસ આવીશ. જા, હવે તું વિશ્રામ કર. દાસી, માથે ઘાસની ગાંસડી લઈને જાય છે એ જોગિંદર કોણ છે? રાજમાતા, એ સિદ્ધયોગી જાલંધરનાથ છે. થોડા દિવસો પૂર્વે જ પધાર્યા છે. ઘાસનો ભારો એમના મસ્તકને અડકવા નથી દેતા ને ઘણીવાર ચમત્કારથી હવામાં અધર રાખે છે અને પછી આ ઘાસ ગાયોને ખવડાવે છે. આ વિરલ યોગી રહે છે ક્યાં? નગર બહાર એમણે પડાવ નાખ્યો છે. દાસી, મારે એમને ગુપ્ત રીતે મળવું છે. વાત બહાર જાય ને. જેવું આદેશ રાજમાતા. નાથ, આપના મનગમતા દૂધ ભાત છે. વાહ, દૂધ ભાતમાં સાકર, કેસર અને બદામ પિસ્તાનું સંમિશ્રણ, જાણે સોનામાં સુગંધ. પ્રભુ, આપને ભાવતા ભોજન પીરસવાનું મારા થકી સંભવ બને છે એ મારું અહોભાગ્ય છે. લોમાવતી, તમારા હાથનું ઝેર પણ અમૃત સમજીને પી જાઉં. એવું અશુભ બોલો તો તમને મારા સમ. હે આરસની પૂતળી, સ્નેહને લીધે મધુર અને પ્રેમને કારણે તું મને અતિ પ્રિય લાગે છે. વિશ્વાસથી ભીના અને કામનું ઉદ્દીપન કરનાર હૈ મૃગનયની, તું મને અતિશય મનોહારી લાગશ. વૃક્ષ સમા ઊંચા, પહાડ સમી પહોળી છાતી, વિચક્ષણ બુદ્ધિ અને સમગ્ર સંસાર સમાઈ જાય તેવી સાગર સમી આંખો. મહારાજ, મારી કલ્પનામાં જે રાજકુમાર હતો તે તમે જ છો. તમારા મુખના મોતીઓએ મારું ચિત્ત ચોરી લીધું છે. મારે નથી જોઈતું રાજ સિંહાસન, જોઈએ માત્ર તમારું મિલનાસન. અરે લોમાવતી, રાજમાતા કટાણે ક્યાં જાય છે? કેમ ખબર પડે મહારાજ? લાગે છે રાજના કાર્ય માટે ક્યાંક જવાનું થયું હશે. પણ આપની જાણ બહાર રાજમાતા ક્યાંય જાય નહીં. મને તો તમારા સિવાય કશું સૂઝતું જ નથી.
ભલે સંભાળતા રાજમાતા રાજકાજના કાર્યો. મહારાજ, પધારો શયનખંડમાં. અલખ નિરંજન, તમે કોણ છો અને અહીં શા માટે આવ્યા છો? મહારાજ, હું ગૌડ બંગાળની રાજમાતા મેનાવતી અને આ મારી વિશ્વાસુ દાસી છે. આપના દર્શનાર્થે આવી છું. રાજમાતા, કોઈ પણ નારીએ એકાંતમાં પરપુરુષ સાથે ભેટ કરવી ઉચિત નથી. આ સંસાર કપટી છે, સ્વાર્થી છે અને મતલબી છે. નાહક બદનામી થશે. આ પાપી સંસારથી ડરવું જરૂરી છે. હે મહાત્મા, આપ તો બ્રહ્મજ્ઞાની છો. તમારી દ્રષ્ટિએ નર નારીનો ભેદ હોય જ ના શકે. મને સંસારનો ભય નથી. અલખ નિરંજન, મારી વાત ઉથાપશો તો હું તમને બાળીને ભસ્મ કરી દઈશ. તમારા હાથે ભસ્મ થઈશ તો સ્વર્ગ પ્રાપ્તિ થશે. પણ આવી જીદ કરી તમે શું ઈચ્છો છો? મારા હૃદયે જ્ઞાનામૃતની અતૃપ્તિ છે. કૃપા કરી મારું અજ્ઞાન હૃદય તિમિર હણો અને મને જ્ઞાનામૃત આપો, દીક્ષા આપો. હું તમને જ્ઞાન, દીક્ષા અને મંત્ર આપીશ, પણ એ કાટાળા માર્ગ ઉપર તમે અડગ રહી શકશો? મને મારી જાત પર અને આપના ઉપર અપાર શ્રદ્ધા છે. જોઈએ, આંખો બંધ કરી અને ધ્યાન ધરો. જેવી આજ્ઞા ગુરુદેવ. અલખ નિરંજન. મેનાવતી, તમને ઝેરી નાગ કરડ્યો છતાં ઉપસુધા ન કર્યું? ગુરુજી, આપની છત્ર છાયામાં નાગ શું? સમગ્ર બ્રહ્માંડ પડે તો એ હરફ પણ ના ઉચ્ચારું. લે શિષ્યા, તારા મસ્તકે હાથ મૂકી સંજીવની મંત્ર બોલું. ઝેર ઉતરી જશે, અજ્ઞાન દૂર થશે અને જગત બ્રહ્મમય જણાશે. અલખ નિરંજન. જય હો ગુરુદેવ, આપનો જય હો. હું ધન્ય થઈ ગઈ. એક અરજ છે. બોલો. મારો પુત્ર ગોપીચંદ ભોગ વિલાસમાં એટલો રચ્યો પચ્યો રહે છે કે પ્રજા બાપડી ત્રસ્ત છે. ગુરુજી, મારી જેમ એને પણ દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય એવો ઉપાય સૂચવો. અલખ નિરંજન. મેનાવતી, ગોડ બંગાળ સુધી આવવાનો મારો આશય એ જ છે. હું ગોપીચંદ માટે જ આવ્યો છું. ગુરુજી, હું એને આપના દર્શને લાવું? મેનાવતી, ગોપીચંદ એની ભૂલોથી શીખશે, પસ્તાવાનો પાર નહીં રહે ત્યારે સ્વયં મારા શરણે આવશે. તમે ચિંતા નહીં કરશો, નિયતિ થઈને રહેશે. ભલે ગુરુદેવ, હું રજા લઉં, નિયમિત આવતી રહીશ. જય ગુરુદેવ. અલખ નિરંજન. ભરત
દઈને આજે તમારી આંખોમાં આંસુ? કહો, શું કોઈ વ્યાધિ છે, રોગ છે, કે કોઈએ તમને દુવ્યા છે? દુભવનારને હું ઊભો ચીરી નાખું. ના બેટા, મને કોઈએ દુભવી નથી. તને નાહતું જોઈ તારા પિતાશ્રીની યાદ આવી ગઈ. આટલા વર્ષે મારા પિતાશ્રીની યાદ? નામ તેનો નાશ છે, પછી મૃત્યુનો ભય કેમ? દીકરા, તારા પિતાનું શરીર પણ તારા જેવું જ હતું, પણ શરીર ન ટક્યું. દેહ ક્ષણ ભંગુર છે. શું તારું શરીર પણ તારા પિતાશ્રીની જેમ આગમાં? નહીં નહીં, તું તારા દેહને અજર અમર બનાવી લે બેટા. અશક્ય, એ અસંભવ છે માં. સંભવ છે દીકરા. અમરત્વ આપનાર એક સિદ્ધ યોગેશ્વર જાલંધરનાથ આપણા રાજમાં પધાર્યા છે. તું એમના આશીર્વાદ મેળવી દીક્ષા ગ્રહણ કરી તારી કાયાને અમરત્વ બક્ષી શકે છે. મેં સાંભળ્યું છે કે યોગી ચમત્કારો સર્જે છે, પણ હમણાં હું એમની પાસેથી દીક્ષા ગ્રહણ નહીં કરું માં. હજુ તો હું યુવાન છું, ભવિષ્યમાં વિચારીશ. બેટા, જીવન પરપોટા સમાન છે, ક્યારે ફૂટી જાય કઈ ના કહેવાય. તમારી ઈચ્છા મારે માટે સર્વોપરી છે. હું ત્વરિત જાલંધરનાથને મળીશ. બસ ઘણું જીવો મારા દીકરા. નહીં, અમરત્વની લાલચમાં મહારાજ દીક્ષા ગ્રહણ કરી લે તો મારું તો ભાગ્ય જ ફૂટી જાય. રાજા ભેગ ધારણ કરી લે, હાથમાંથી ભોગ વિલાસ આનંદ પ્રમોદ સુખ અને દેહ લાલસા ચાલી જશે. પાણી પહેલા પાડ બાંધવી પડશે, નહીં તો મારા પતિ મારા હાથમાંથી સરી જશે. કોઈ એવી યુક્તિ હાથ લાગે કે મારા સ્વામી પેલા જોગતા જાલંધરની જાન લઈ લે. વાહ, આને કહેવાય યુક્તિ. મહારાજા ભૂલી જશે અમરત્વ, એમને દેખાશે માત્ર મારું સતીત્વ. લો માવતી, એમ અહીં એકાંતમાં કોઈ સમસ્યા? અરે કેમ રડો છો? ત્યાં માતુશ્રી રડે છે, જોયું તો બીજી રાણીઓ પણ રડે છે. રડવાનું કારણ હું જાણી શકું? બંગાળ નરેશ, તમે મને અભય વચન આપો તો વાત પ્રકટ કરું. લો માં, તમે તો મારા પટરાણી છો, પ્રાણેશ્વરી છો, ભય વિના કહો. મહારાજ, વાત કહીશ તો તમને ક્રોધ આવશે, વિશ્વાસ નહીં આવે. અભય આપું છું, બસ. હવે ન કહો તો તમને મારા સમ. મહારાજ, ગુપ્તચરો દ્વારા મેં એક રહસ્ય મેળવ્યું છે. રાજમાતા દરરોજ જાલંધર નામના જોગીને મળવા જાય છે. બંને વચ્ચે અયોગ્ય અને અનુચિત સંબંધ છે મહારાજ. લોમાવતી! આ તો જાણે વજ્રઘાત. અભય ના આપ્યું હોત તો તમારી જીભ કાપી લેત. અસંભવ છે આ. લોમાવતી, કહી દો કે આ બકવાસ છે, અસત્ય છે, જૂઠ છે. મહારાજ, અસત્ય હોય તો મને જમીનમાં જીવતી દટાવી દેજો. સત અસતના પારખા કરવા હોય તો તમે અચાનક જાલંધરની ઝૂંપડીએ જજો. રાજમાતા ત્યાં જ તમને મળશે. એવું હશે તો એ જોગટાને હું જમીનમાં જીવતો દટાવી દઈશ, અને જો એવું નહીં હોય તો હું તમને જીવતી દટાવી દઈશ. ¶¶
ગુરુદેવ, મેં ગોપીચંદને દીક્ષા અને અમરત્વની વાત કહી, પણ હજુ એ અનિશ્ચિત જણાય છે. આપ કૃપા કરો. મેનાવતી, હું એને જોગીના વેશમાં જોઈ રહ્યો છું, પણ એ પહેલા એક તોફાનના એંધાણ છે. તોફાન સમી જશે એટલે ગોપીચંદ મહાન આત્મા બની જશે, અમરત્વ પામી જશે. એ પહેલા મારે સમાધિમાં જવું જરૂરી છે. અલખ નિરંજન. રાજમાતા, કટાણે જોગીની ઝૂંપડીએ આવવાનું કારણ? દીકરા, કેમ વિવેક વિહોણી વાત કરે છે? આવી છું અહીં તારા જોગ માટે. મારા જોગ માટે કે તમારા ભોગ માટે? ગોપીચંદ, તારી જીભ છે કે કટારી? થાય છે કટારી, તમારા કાળ જે ઉતારી દઉં. હવે જગતને અમે શું મોઢું બતાવીશું? ગોપીચંદ, આ દી જોવા મેં તને પેટમાં 9 મહિના સાચવ્યો તો? આ દી જોવા હું તારા માટે તારા પિતાની ચિતામાં ના ચડી? આદી જોવા મેં ગુરુ જાલંધર નાથ પાસે તારું અમરત્વ માંગ્યું? અરે આવા અમરત્વ કરતા 7 દરજ્જે મૃત્યુ સારું. સગી જનેતા અને બ્રહ્મ સ્વરૂપ ગુરુ જાલંધર નાથ પર શંકા કરી તું ઘોર ખોદી રહ્યો છો ગોપીચંદ. ઘોર નહીં, આ જોગટા માટે તો મેં જમીન ખોદાવી રાખી છે, એને તો હું જીવતો દટાવી દઈશ. સૈનિકો, રાજમાતાને પકડી લ્યો. પેલા જોગિંદર જાલંધરનાથ ને જીવતો જમીનમાં ગરક કરી દ્યો. દીકરા, અનર્થ થશે, આવા અનિષ્ટ કામ રહેવા દે. હું પણ કહી શકું ને કે આવા કાળા કામ રહેવા દે. હે પરમેશ્વર, આના કરતા મૃત્યુ દે. મૂરખ રાજા, તું એમ સમજે છે કે મને દાટી દેવાથી તે કરેલા પાપ ઉપર પડદો પડી જશે? મૂરખ, હું અગ્નિદેવનો પુત્ર છું, ભગવાન દત્તાત્રેયજી મારા ગુરુવર્ય છે, હું ધારું તેમ કરવા સમર્થ છું, પણ લેખમાં મેખ ન હોય. સગી જનેતાના હૃદયને ઠેસ પહોંચાડનાર હે અમાનુષ, માતાની માફી માંગ. હું સૂર્યપુત્ર જાલંધર ભગવાન દત્તાત્રેયને હાજર નાજર રાખીને કહું છું કે રાજમાતા મેનાવતી પવિત્ર આત્મા છે, એમના સરીખું સતીત્વ જગતમાં અન્યને પ્રાપ્ત નથી. આ વાત હું મારી ઝૂંપડીએ કહેત તો તું ન માનત, તેથી હું સ્વયં દટાયો અને હવે તારા સપને આવીને સત્ય સમજાવું છું. રાજા, હજી મોડું નથી થયું, જા માતુશ્રીની માફી માંગ. અલખ નિરંજન. ના, કેમ અચાનક ઉઠી ગયા? કોઈ સ્વપ્ન જોયું? હા, લોમાવતી, મેં ભારે ભૂલ કરી છે. ગુરુ જાલંધરનાથને દટાવી મેં ઘોર અપરાધ કર્યો છે. મહારાજ,
આપ જે ઉદ્વેગ અનુભવી રહ્યા છો એ સ્વાભાવિક છે. માં તો ભગવાનનું રૂપ કહેવાય, પણ એ જ માં જ્યારે મોહાંત બને ત્યારે પુત્ર માટે જીવતર નરકાગાર બને છે. સ્વામી, આપ પુત્ર સાથે રાજાધિરાજ પણ છો, આપે તો ન્યાય તોડવો જ રહ્યો. લો માં, આ તો અન્યાય તોડ્યો છે. સતીના સતીત્વ પર શંકા કરી હું શરમ અને સંકોચ અનુભવું છું. મહારાજ, નજરે નિહાળેલ પાપને છાવરવો એ મહાપાપ છે. લો માં, સ્વયં ગુરુ જાલંધર નાથે મને સપને આવી સત્ય જણાવ્યું કે રાજમાતા પવિત્ર છે, નિર્દોષ છે. મહારાજ, માતુશ્રીની ચારિત્રહીનતાના સાક્ષી આજે હું ને તમે છીએ, પણ પાપ છાપરે ચડી પોકારે છે. કાલે નગર જાણશે, પછી શહેર, અને અંતે જાણશે સમસ્ત જગત. ત્યારે આપણે કોઈને મોઢું નહીં બતાવી શકીએ. સ્વયં સૂર્યનારાયણના પુત્ર જાલંધર નાથ અસત્ય વાણી ઉચ્ચારી જ ના શકે. લોમા, લોમા, આ તારો બ્રહ્મ માત્ર છે. મહારાજ, નજરે નિહાળેલું બ્રહ્મ હોય કે સ્વપ્નાઓ બ્રહ્મ હોય, સાચું કહું છું મહારાજ, જોગી જાલંધરે મંત્ર તંત્ર રચી રાજમાતાને પરવશ કરી મોહી લીધા છે. માતુશ્રી પણ જોગના નામે ભોગ લે. જવાનને લગામ દે લોમા, મારી જનેતા માટે જૂઠાણું ઓકીશ તો આદરને પાત્ર નહીં રહે. આદર તો આપનો નહીં રહે મહારાજ, કેમ કે એ બંને ષડયંત્ર રચ્યો છે. તમને જટાધારી જોગી બનાવી હાથમાં ખપર આપી ભીખ માંગતા કરી દેશે. જે માએ મને 9 માસ પોતાના ઉદરમાં રાખ્યો, જે માએ પોતાનું લોહી આપી મારી નસોમાં લોહી દોડાવ્યું, મારા માટે જેણે પોતાની ખેવનાઓ ત્યાગી ખમી ખાધું, એ માં માટે ભીખ માંગવી મને સ્વીકાર્ય છે. મહારાજ, બસ હું માતુશ્રીની માફી માંગીશ. વાસ્તવિકતા સ્વીકારો મહારાજ, પલાયનવાદ નહીં ચાલે. બંને કામાંધ બન્યા છે, તમારી પાસેથી રાજગાદી છીનવી બંને સુખ સાહેબથી ભોગ વિલાસમાં ડૂબ્યા રહે છે. હવે એક શબ્દ પણ બોલીશ તો શિરચ્છેદ કરીશ. ઉતારી લો મારું માથું, પણ રાજમાતા પાપીણી છે. એક વખત તારું કહ્યું માની મેં કાળો કેર વર્તાવ્યો, હવે મારી આંખો ઉઘડી ગઈ છે, હું માફી માંગવા જાઉં છું. નહીં, હું તમને નહીં જવા દઉં. અરે હટ પાપીણી. માં, માં મને ક્ષમા કરી દો માં, હું તમારો અપરાધી છું. ગોપીચંદ, દીકરા હું તને ચિરંજીવી બનાવવા માંગતી હતી, ગુરુ જાલંધર નાથ દ્વારા તને અમરત્વ અપાવવા માંગતી હતી, અને તે ગુરુજી પર કાળો કેર વર્તાવ્યો. માં, સ્વયં ગુરુ જાલંધર નાથ મારા સપને આવ્યા હતા, મને તેમના તેજોમય રૂપના દર્શન થયા. માં, થાય છે હું પણ એમની બાજુમાં જીવતા સમાધિ લઈ લઉં. એવું ન બોલ દીકરા, તારા બદલે મને મૃત્યુ આવી જાય. પણ હવે શું થઈ શકે, મારા પાપનું પ્રાયશ્ચિત કેમ થાય? મને ગુરુજી પર અટલ વિશ્વાસ છે, એ તો સિદ્ધ તાપસ છે, સાક્ષાત અંતરિક્ષ નારાયણનો અવતાર છે, અને સ્વયં ભગવાન દત્તાત્રેયજીએ એમને વિદ્યા અર્પણ કરેલ છે. એમણે મને દીક્ષા આપી છે અને તને પણ અમરત્વ આપશે જ. માં, હવે હું ગુરુની શોધમાં જઈશ, તેમના શરણોમાં જઈ દીક્ષા ગ્રહણ કરીશ, અલગની આરાધના કરીશ. ગૌડ બંગાળના મહારાજાધિરાજ અને રાજમાતાને ઘણી ખંભા. મહારાજ, આપને દ્વાર કોઈ જોગી મહારાજ અનેક જગાવતા આવ્યા છે. જોયું ગોપીચંદ, તે અલગની આરાધના જગવી ના જગવી, ત્યાં ગુરુજીએ રસ્તો બતાવ્યો. ચાલ જોગીના દર્શન કરીએ. હા માં, ચાલો ચાલો. અલખ નિરંજન, અલખ નિરંજન. યોગીરાજ, ગોડ બંગાળની રાજધાની હેલાપટ્ટનમાં હું રાજમાતા મેનાવતી અને મારો પુત્ર ગોપીચંદ આપનું સ્વાગત કરીએ છીએ. અલખ નિરંજન, હું ગુરુ જાલંધર નાથનો શિષ્ય કાનીફાનાથ છું. યોગીરાજ, મારા પુત્રથી એક અપરાધ થયો છે, એને પશ્ચાતાપ કરવો છે. યોગી મહારાજ,
અપરાધ એવો છે કે ના કહેવાય ના સહેવાય. હું જાણું છું કે રાજાએ ગુરુ જાલંધરનાથને જમીનમાં દાટી દીધા છે. ગુરુજીએ સ્વયં આ વાત મારા સુધી પહોંચતી કરી છે. તેઓ જ્યાં છે ત્યાં કુશળ છે. હે નાથ પ્રભુ, મારા પુત્રનું શું થશે? હું ઈચ્છું તો તમારા પુત્રને જીવતો બાળી શકું છું, સમગ્ર ગોળ બંગાળને ભસ્મીભૂત કરી શકું એમ છું. પણ ના, ગુરુજીને જે ઉચિત લાગશે તે દંડ રાજાને થશે. નાથ પ્રભુ, હું પશ્ચાતાપની આગમાં બળી રહ્યો છું, મને સેવાનો મોકો આપો પ્રભુ. યોગીરાજ, ગુરુદેવના કોપાગ્નિથી મારા પુત્રને બચાવો. ચિંતા ન કરો રાજમાતા, ગોપીચંદ પશ્ચાતાપ માટે કૃતનિશ્ચયી છે, એટલે હવે એના પ્રાણોની રક્ષા એ મારી જવાબદારી છે. ગુરુદેવના કોપથી બચવા હું સૂચું તે તમારે કરવું પડશે. અલખ નિરંજન. આદેશ ગુરુદેવ. ત્રણ ધાતુના પૂતળા હાજર કરો અને ગુરુજીએ જ્યાં દાટ્યા છે ત્યાં મારી સાથે ચાલો. જેવો આદેશ ગુરુદેવ. સૈનિક, જાઓ ત્વરિત અને ધાતુના ત્રણ પૂતળા લાવી ગામની સીમે પહોંચો. ગોપીચંદ, આ કોદાળી લ્યો, આંખ બંધ કરો, તમારા શિરે હું ભસ્મ લગાવું છું. આ ભસ્મ ચિરંજીવ મંત્રથી અભિમંત્રિત છે. અલખ નિરંજન. યોગીરાજ, હે દેવ, હે નાથ પ્રભુ, મારા પુત્રની રક્ષા થશે ને? અવશ્ય. ગોપીચંદ, ગુરુજીને ખાડો ખોદી બહાર કાઢવાના છે. આ કામ તમારે સ્વયં કરવાનું છે. ખાડામાંથી અવાજ આવશે, કોણ છે તું? ત્યારે તમારે કહેવાનું છે કે હું રાજા ગોપીચંદ છું. આમ કહ્યા પછી તમારે ત્યાંથી ખસી જવાનું છે. એમ જ થશે યોગીરાજ. ચાલો, મૂળ જગ્યાએ ચાલો અને ખોદવાનું શરૂ કરો. કોણ છે તું? હું ગોડ બંગાળનો મહારાજા ગોપીચંદ. દુરાચારી, બળીને ખાક થઈ જા. આદેશ ગુરુદેવ, આદેશ. વિચારીને જવાબ દે, કોણ છે તું? હું અપરાધી રાજા ગોપીચંદ છું. આદેશ ગુરુદેવ, આદેશ. કોણ છે તું? માતા મેનાવતીને અન્યાય કરનાર અવિવેકી ગોપીચંદ. અમાનુષ, બળીને રાખ થઈ જા. આદેશ ગુરુદેવ, આદેશ. મેં તને ત્રણ વખત બાળ્યો છતાં જીવતો શીરીતે રહી શક્યો. ગુરુદેવ, હું આપનો શિષ્ય કાનિફા ના છું. મેં રાજા ગોપીચંદના શિર પર ચિરંજીવ ભસ્મ લગાડી છે, જેથી રાજા હજુ સુધી જીવિત છે. એના સ્થાને ધાતુના પૂતળા ભસ્મીભૂત થયા છે. હે ગુરુદેવ, કૃપા કરી હવે આપ બહાર આવો. અલખ નિરંજન. યોગીરાજ જાલંધરનાથ નો જય. સિદ્ધ યોગેશ્વર નો જય. અંતરિક્ષ નારાયણ નો જય. ગુરુદેવ, હું અધમ છું, આપ તો અદ્ભુતદારક છો, પતિત પાવન છો. હું મૂર્ખ, પત્નીની ખોટી ચળવણીમાં આવી ગયો. પ્રભુ,
મને ક્ષમા કરો, મને ક્ષમા કરો. સાંભળ, રાજાએ કાચા કાનના ન રહેવું જોઈએ અને સત્ય અસત્યની પરખ રાખવી જોઈએ. હું તને ક્ષમા કરું છું. હે પ્રભુ, સિદ્ધ યોગેશ્વર, આપ હવે મને નાથ પંથમાં સમાવો, દીક્ષા આપી અનુગ્રહિત કરો. ગુરુદેવ, ગોપીચંદને ગુરુમંત્ર આપી એનું અજ્ઞાન મિટાવો. એ જ નિયતિ છે, હું તો માત્ર નિમિત્ત છું. અલખ નિરંજન. આદેશ ગુરુદેવ, આદેશ. રાજા ગોપીચંદ, તને અમરત્વ અને નાથ પંથની દીક્ષા પ્રાપ્ત થાવ. અલખ નિરંજન. અલખ નિરંજન. અલખ નિરંજન. સત સત વંદન ગુરુદેવ, મારું આયખું અમર થયું. જગતના કલ્યાણાર્થે હું મારું સર્વસ્વ અર્પવા તૈયાર છું. ગોપીચંદ, તારું મારું એ બધું ભૂલી જા. હવે તું રાજા નથી, નાથ યોગી છે. તારે સિદ્ધ તાપસ થવાનું છે, તારી જાતને સિદ્ધ કરવાની છે. એ માટે પ્રથમ રાણી લોમાવતી પાસે જઈ એને માં કહી ભિક્ષા માંગી લાવવાની છે તારે. એમ જ થશે ગુરુદેવ. લ્યો, ગુરુ ચરણે વંદન કરી અલખની આરાધ સારું નીકળી પડું છું. જય હો ગુરુદેવ, નાથ પંથનો જય હો. હવે મને પણ આ રાજ પોશાક ઉતારી ભગવો ભેગ ધારણ કરવાની અનુમતિ આપો. અનુમતિ છે. અલખ નિરંજન. 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 હે ભગવાન, આ હું શું જોઈ રહી છું? જાજરમાન રાજા જોગી વેશે. હે માતા, ગોપીચંદને ભિક્ષા આપો. રોકો, તમારી જીભને રોકો. હું તમારી પત્ની છું નાથ. નાથ નહીં, બેટા કહો મૈયા. નહીં સ્વામી, યાદ કરો એ રમણીય રાતો, ફૂલોના ગજરા, એકમેકની તન્મયતા. મૈયા, હવે તો યોગની રાતો, શૂલના આસન અને પ્રભુ સાથે તાદાત્મ્ય સિવાય કશું યાદ રાખવાનું નથી. પણ તો પછી જગતમાં મારું કોણ? તારું મારું બ્રહ્મ માત્ર છે, કોઈ કોઈનું નથી. બધાનો કોઈ હોય તો માત્ર અને માત્ર ઈશ્વર છે. મૈયા, વાર ન લગાડો, ભિક્ષા આપો. મૈયા, મારે દૂર દેશાવર જવાનું છે. નાથ, મને નો ધારી ના છોડો. અલખ નિરંજન. મૈયા, મારા અંગે અલખની ભભૂત ચોળાઈ ચૂકી છે, એને અબડાવવાનો યત્ન છોડી દો. ભિક્ષાન આપો મૈયા, સાધુને ભિક્ષાન આપો. માં, પ્રભુ, તમારો વેશ જોયો નથી જાતો. માતા, માયાના આવરણને હટાવી ભીતરમાં જુઓ, નગ્નતા જોવા મળશે. એ જ સાચું સ્વરૂપ છે, એ જ સત્ય છે, શિવ છે, સુંદર છે. ભિક્ષાન દે મૈયા. નહીં, મને મૃત્યુ મંજૂર છે, પણ આ કૃત્ય મંજૂર નથી. જેવી આપની ઈચ્છા મૈયા. ગુરુ આજ્ઞાએ મારે પરદેશ જઈ અધૂરા કાર્યો પૂરા કરવાના છે. હું જાઉં છું માં. અલખ નિરંજન. અલખ નિરંજન. ભલો રે ભલો રે રાજા, સત રે ગોપી ચંદા, પિયુ પરદેશ માતર.
ભિક્ષાપાત્ર ભરી દો નિરંજન મૈયા માતા હવે એક વાર મને બેટા કહો. યોગીરાજ, મારું શરીરે આઘાત જીરવી નહીં શકે,
એ શબ્દ મારા મુખેથી નીકળેલા અંતિમ શબ્દ હશે. તો માતા તમને મુક્તિ મળશે, ઇતિહાસના સોનેરી પાને તમે અમર થઈ જશો. બોલો મૈયા, બોલો. બેટા કહી, બેટા કહી એક વાર મને સંબોધો માં. મૈયા, માં, બોલો એક વાર, બસ એક વાર બેટા કહો. હા હા મૈયા. બેટા. અલખ નિરંજન. ગોપીચંદ, તું અલખના રંગે રંગાઈ ગયો છે. તારા કાર્યથી હું ખુશ છું. અલખ નિરંજન. આદેશ ગુરુદેવ, આદેશ. ગોપીચંદ, હવે તારે લોઢાના કાંટા ઉપર ઉભા રહી તપશ્ચર્યા કરવાની છે. રસ્તામાં કૌલ બંગાળની રાજધાની પૌલપટ્ટન આવશે, ત્યાં તારી બહેન ચંપાવતી પાસે તારે ભિક્ષા માંગતા જવાની છે. જેવી ગુરુદેવની ઈચ્છા. અલખ નિરંજન, અલખ નિરંજન, અલખ નિરંજન, અલખ નિરંજન. Yeah.
ભાઈ ગોપીચંદ અલાખ નિરંજન ભાઈ નહીં યોગી રાજ કહો ખમ્મા મારા વીરા જોગ શાને લીધા મોહ માયાના બંધનો તોડવા ને દુખી આત્માઓના કલ્યાણાર્થે દાન પુણ્યનો અવિરત પ્રવાહ વહાવનાના હાથમાં ભિક્ષા પાત્ર આ તે કર્મની કેવી કઠણાઈ કર્મની કઠણાઈ નહીં ચંપાવતી ભાગ્યની ભવ્યતા છે આ હું તમને રાજપાટ પાછા અપાવીશ રાજપાટ નહીં ભિક્ષા આપો ભિક્ષાન દે ઓ તારો ભાઈ ભાઈ શાનો હવે સાધુડો બની ગયો છે અહીં આવી એણે આપણી આબરૂના ધજાગરા ઉડાડ્યા છે એવા પાપિયાને ઘરમાં ન આવવા દેવાય સમજી પણ આંગણે આવેલ ભાઈને ખાલી હાથે પાછો કેમ જવા દેવાય નાથ સાસુમાં તમે જ આમને સમજાવો ચંપા ગોપીચંદે આ યોગ્ય નથી કર્યું કેટલા બધાની એને હાય લાગશે આ ભર જુવાનીમાં અનેકને નોધારા છોડી દેવા એ ક્યાંનો ધર્મ છે આપણા ઘરેથી એને ભિક્ષા નહીં મળે અરે પણ એક ભાઈને નહીં યોગીને તો ભિક્ષા અપાય ને એવા કાળ મુખા યોગીનું મોઢું પણ ન જોવાય આવો અપરાધ ન કરાય અપરાધ આ નહીં તારા ભાગેડું ભાઈએ કર્યો છે સંસારથી ભાગી ફરતા આવા સાધુડાઓને ઈશ્વર ક્યાંથી પ્રાપ્ત થાય સંસાર નિભાવીને થતી પ્રભુ ભક્તિ જ ખરા અર્થમાં સાચી ભક્તિ છે હું મારા ભાઈને નિરાશ નહીં કરું એને ભિક્ષા આપીને જ રહીશ ખબરદાર જા અંદર જા નહીતર આજે ન થવા જેવી થશે જા અંદર ભાઈ ગોપીચંદ સતના પારખા આપવા જ પડે છે મેં તારા મુખ પર કદીય ન ભાડ્યું હોય તેવું તેજ ભાડ્યું છે જાણે સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ યોગી તારા માટે મારા પતિ અને સાસુના કટુવે જીરવા એવા નથી માટે જીવનનો અંત આણું છું મને ક્ષમા કરજે ભાઈ ચંપાવતી ચંપાવતી હા તે શું કર્યું ચંપાવતી અરે અરે કોઈ વૈદ્યરાજને બોલાવો દીકરી ચંપાવતી આ તો અનર્થ થયો અમૂલચંદ ગોપીચંદ અહીં છે એને પણ બોલાવો ચંપાવતી મેં ભારી ભૂલ કરી ભિક્ષા આપવા દીધી હોત તો શું બગડી જવાનું હતું અલાખ નિરંજન યોગી મહારાજ જો ચંપાવતીએ કલેજે કટાર ખાઈ લીધી અલાખ નિરંજન તમે હમણાં ચંપાવતીને અગ્નિદાહ માટે નહીં લઈ જતા હું મારા ગુરુદેવને હાજર કરીશ એ ચંપાવતીને સજીવન કરશે ગોપીચંદ મરદા ક્યારે પાછા આવતા હશે નાથ સંપ્રદાયના સિદ્ધો અસંભવિતને પણ સંભવિત કરી શકે છે ઠીક છે માં ગોપીચંદ પ્રહર વીતે પહેલા તમારા ગુરુને હાજર કરો નહીતર અમે ચંપાવતીની અંતિમ ક્રિયા પરિપૂર્ણ કરીશું પ્રહર નહીં પળવારમાં મારા ગુરુદેવ આવશે અલાખ નિરંજન હે દત્ત શિષ્ય દુરંદર ઋષિજન હે સિદ્ધ યોગેશ્વર હે અંતરિક્ષ નારાયણ ગુરુ જાલંધરનાથ શિષ્ય ગોપીચંદના સાથે હાજર થાવ હાજર થાવ હાજર થાવ અલાખ નિરંજન શિષ્ય ગોપીચંદ ઘટેલી વિનાથી હું માહિતગાર છું તો હે ગુરુદેવ ચંપાવતીને સજીવન કરો અલાખ નિરંજન અલાખ નિરંજન આ ભસ્મ સંજીવની મંત્રથી અભિમંત્રિત છે આ ભસ્મને ચંપાવતીના દેહ પર છાંટું છું પ્રભુ દયાથી એ સજીવન થશે
અલખ નિરંજન. સિદ્ધ યોગેશ્વર જાલંધરનાથ નો જય, ગોપીચંદનાથ નો જય. ધન્ય હો ગુરુદેવ, ગુરુદેવ જાલંધરનાથ આપને ધન્ય હો. ત્યાગી ગોપીચંદનાથ, તમારો જય જયકાર છે. આપના દર્શન થતા અમે ભવ સાગર તરી ગયા. હે યોગેશ્વર, અમને આશીર્વાદ આપી અમારી ભૂલને માફ કરો. પ્રભુ, અમે પશ્ચાતાપની આગમાં શેકાઈ રહ્યા છીએ. ક્ષમા યોગીરાજ, ક્ષમા. જોગીના હૃદય વિશાળ હોય, તમને ક્ષમા છે. લ્યો યોગીરાજ, ભિક્ષાં દે. હે ગુરુ જાલંધરનાથ, મને દીક્ષા આપો, મને જ્ઞાન મંત્ર આપો. મારે હવે આ સંસાર અગ્રાજ છે. દીક્ષા લેવા તું હજી નાની છે દીકરી. ગુરુજી, જો તમે મને દીક્ષા નહીં આપો તો હું ફરી કાળજે કટારી ઉતારી દઈશ. તું કૃતનિશ્ચયી છો તો લે, તને દીક્ષા આપું, ગુરુ મંત્ર આપું, આશીર્વાદ આપું. અંતરિક્ષ નારાયણ અવતાર નો જય, સાધ્વી ચંપાવતી નો જય, ગોપી ચંદનાથ નો જય. અલખ નિરંજન. ગોપીચંદ, માતા મેનાવતી અને દીકરી ચંપાવતી એક જ કુટુંબના ત્રણ સભ્યોએ નાથ પંથની દીક્ષા ગ્રહણ કરી લીધી. અલખ નિરંજન. આદેશ ગુરુદેવ, આદેશ. ગોપીચંદનાથ, ચાલો મારી સાથે દેવતાઓના આશીર્વાદ લેવા. તમને યોગ વિદ્યા, બ્રહ્મ વિદ્યા, સકળ શાસ્ત્રો, સાબરી મંત્રો અને મારી તમામ વિદ્યા આપું, પછી ગર્ભગીરી પર્વત પર તમે સમાધિ લગાવજો. અલખ નિરંજન, અલખ નિરંજન, અલખ નિરંજન, અલખ નિરંજન. ગુરુ જાલંધરનાથનો જય, ગોપીચંદનાથનો જય. કેસર ચોળી ભરેલ શરીરે, શ્વેત પયોધર પર હાર હલેરે, ઝાંઝર હંસ રવે પદ પદમાં, કો વશ ના ધરણી મહી સ્ત્રીના. કેસરના લેપે લીપાયેલ કાયાવાળી આરસ સમા ગૌર પયોધર ઉપર ઝૂલી રહેલા નવલખા હારવાળી, જેના કમલ સમા ચરણ ઝાંઝર રૂપી હંસના કર્ણપ્રિય ધ્વનિથી ગુંજી રહ્યા છે, એવી મારી પ્રિય પિંગળાને આ 92 લાખ માળવાના ધણી રાજા ભર્તૃહરિનું સર્વસ્વ સમર્પિત. મહારાજ, હું સાચી જ એટલી મોહક અને લાવણ્યમય છું? એમ પૂછી હજુ તમારે તમારા સોહામણા સૌંદર્યના વખાણ સાંભળવા છે એમ ને? જગતમાં એવી કઈ નારી હશે જેને મનના માનેલ પાસેથી પોતાનું સૌંદર્યગાન સાંભળવું ન ગમે? મહારાજ, આપને શું ગમે? મૃગ નયની સરીખું પ્રેમથી પ્રસન્ન તમારું મુખ. જગતમાં સૂંઘવા યોગ્ય શું? તમારા શ્વાસોશ્વાસ. સાંભળવા જેવું? તમારા મધુર મદિર વચનો.
આસ્વાદ કરવા જેવું? તમારા ગુલાબની પંખડી સમા અધરોનો રસ. સ્પર્શ કરવા લાયક શું? તમારી કામણગારી કાયા. અને સર્વત્ર ધ્યાન ધરવા યોગ્ય શું છે મહારાજ? દીનાનાથે નવરાશે ઘડેલ તમારું આ નવયૌવન અને તમારા વિલાસો. કવિશ્વર, તમારા મુખે શૃંગાર રસ સાંભળી હું બહાવરી બની જાઉં છું, તમારા મય થઈ જાઉં છું મહારાજ. યુગે યુગે હું તમારી સાથે હતી અને પ્રત્યેક યુગે તમારી જ રહીશ, પિંગળાનું આ વચન છે. પિંગળા, જ્યારે તમે સન્મુખ થાવ છો ત્યારે તમામ ઇન્દ્રિયો આંખ થઈ જાય છે અને તમને સાંભળવા માટે સર્વ ઇન્દ્રિયો કાન થઈ જાય છે. મહારાજ, પ્રિય, આ જગતમાં મને તો બે જ વસ્તુઓ માણવા જેવી લાગે છે, અનેક લીલાઓથી વિલસતું તમારું મદમસ્ત યૌવન અથવા તો વનવગડો. નાથ, આપણી આ સ્વર્ગ સમી ફૂલોથી આચ્છાદિત પ્રેમનગરી વચ્ચે વનવગડો કેમ યાદ કર્યો? હૃદયાની રાણી, તમને જોઈ શૃંગાર શતક રચી રહ્યો છું. પરમ હિતકારી વાતો કંડારવા નીતિ શતક રચ્યો છે અને વૈરાગ્ય શતક સારું વનવગડા પણ ખેડવા પડશે ને. ના હો પ્રભુ, વચન આપો મને છોડી પડ ભરે તમે ક્યાંય નહીં જાઓ, અને જો જાઓ તો મને મરતી ભાળો. પિંગળા, આપો વચન આપો તમને મારા સમ. ઓહ, કેટલો પ્રેમ. લે આપ્યું વચન. હે કમલ નૈના, તારા નૈનોના બાણ થકી મરતો રહીશ અને તું જેમ ઈચ્છે એમ જીવતો રહીશ. સમાજ સેવા તો ક્યારેક થશે ખરું ને? નાથ, તમે કેટલા સારા છો. પિંગળે, મારાથી પણ અધિક સારા તમે છો. સૂર્ય ભગવાન, આપ વિવળ કેમ જણાવ છો? ભગવાન દત્તાત્રેય, ભર્તૃહરિ મારો પુત્ર છે, એ અયોની જ છે. હું ઈચ્છું છું કે પોતાનું નામ અને કાયા અમર કરી જાય. વિદિત છે પ્રભુ, ભર્તૃહરિ દ્રુમિલ નારાયણનો અવતાર છે. પરંતુ હાલ એ અત્યંત રૂપવતી પિંગળાના લાસ્યમાં ખોવાઈ ગયો છે, આસક્ત બની ગયો છે. ભગવાન, ભર્તૃહરિને કામાસક્ત અને વિષયોમાં લુપ્ત નિહાળી મને પણ દુઃખ થાય છે. હે યોગેશ્વર, ભર્તૃહરિ જો આ રીતે જીવશે તો એનું જીવન નિરર્થક બની જશે. હે ભગવાન દત્તાત્રેય, તમે એને સન્માર્ગે લાવો. ભગવાન સૂર્યનારાયણ, તમે ચિંતા ન કરો, હું જાણું છું કે એ સિદ્ધ યોગેશ્વર બનવા જ સર્જાયો છે અને એ માટે નિમિત્ત બનશે મારો શિષ્ય સિદ્ધ યોગી અને ઈચ્છાનુસાર રૂપ ધારણ કરનાર નાથ પંથનો સર્વોચ્ચ યોગી ગોરખનાથ. અલખ નિરંજન, સૂર્ય ભગવાનનો જય હો, ગુરુ દત્તાત્રેયનો જય હો. મને યાદ કર્યો પ્રભુ. ગોરખ, અવંતી જાઓ, ત્યાં માંડવાના રાજા ભગવાન સૂર્યનારાયણના પુત્ર ભર્તૃહરિનું અજ્ઞાન દૂર કરો. એ ભૌતિક મોહમાયાની ઝાડમાં ફસાયો છે, એના જ્ઞાનના નેત્રો ખોલો, ભર્તૃહરિને નાથ પંથનો સિદ્ધ યોગી બનાવો. ભગવાન, આપની આજ્ઞાએ પળવારમાં ભર્તૃહરિને આપની સમક્ષ ઉપસ્થિત કરીશ. ગોરખ, એ કામ એટલું આસાન નથી. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જેવા સ્વર્ગના દેવો પણ કામદેવના પ્રભાવમાં આવી જાય છે. પિંગળા જેવી રમણીના મોહપાસમાંથી ભર્તૃહરિને પાછો વાળવો એ અત્યંત મુશ્કેલ છે. આપ બંને ભગવાનના આશીષ હોય તો કઠિનમાં કઠિન કાર્ય પણ પાર પાડીશ. ભર્તૃહરિને આપની સેવામાં હાજર કરીશ. આશીષ આપો પ્રભુ. તથાસ્તુ. પિંગળા, પિંગળા, પિંગળા. મહાદેવી, આપે આ શાની વિધિ કરી? આજે મને અમંગળના એંધાણ વર્તાય છે,
તેથી વશીકરણના મંત્રોના જાપ કર્યા છે. મહારાજને મારા સિવાય કશામાં રસ નહીં રહે. પણ મહારાજ તો તમને અનહદ પ્રેમ કરે છે. કરે છે, પણ મને સતત એક ભય સતાવે છે કે કોઈક મહારાજને મારી પાસેથી છીનવી જશે. અલખ નિરંજન, માલિકે મારે રાજા ભર્તૃહરિને મળવું છે. મળવાની મનાઈ છે, હું નહીં જવા દઉં. અલખ નિરંજન. હાય હાય, આ બાવો જોગી હતો કે જાદુગર? અલખ નિરંજન, આ ગિરનારની કોતરો નહીં રાજભવન છે જટાડા જોગી. અહીં સુધી આવવાનું પ્રયોજન? રંગ રાગમાં પોતાનું કર્તવ્ય ભૂલેલ ભર્તૃહરિને એની સાચી જગ્યા ગિરનારની ગોદમાં લઈ જવા આવ્યો છું. જોગી મહારાજ, મારા સતીત્વને પડકારશો? માં મારા પતિને બહેકાવ્યો તો હું જોગમાયા બની જીવ લઈશ ને કાં જીવ દઈશ. સિદ્ધ યોગી ભર્તૃહરિને રૂપના સંમોહનમાં ફસાવનાર પાપીણી મને રોકીશ. માં પતિનો પ્રેમ જંગતી પત્નીને પાપીણી કહેનાર પશુ, આગળ પગલું પાડી તો જુઓ, બળીને ભસ્મ થઈ જશો. પીવડાવીશ માં, એવા ભસ્મની ભભૂત તો આ શરીરની શોભા છે. તો વધી જુઓ આગળ. આટલો અહંકાર? અહંકાર નહીં, આત્મવિશ્વાસ. ભર્તૃહરિ, ભર્તૃહરિ, અરે જાગ ભર્તૃહરિ જાગ. ગુરુ દત્તાત્રય અને સ્વયં સૂર્ય ભગવાન તારી રાહ જુએ છે. રોકાઈ જાવ જોગી. મને રોકનાર તું કોણ? તમે જે જગ્યાએ ઉભા છો એ રાજમહેલની રાજરાણી પિંગળા. અલખ નિરંજન, અલખ નિરંજન. સતીએ કંડારેલ કુંડાળાને કૂદવાનું સામર્થ્ય દેવ દાનવ કે માનવ કોઈનામાં નથી, જ્યારે તમે તો સાવ ક્ષુલ્લક ભિખમંગા ભિખારી છો. અલખ નિરંજન, અલખ નિરંજન. રાજાને લઈ જવાની જીદ મૂકી દો જોગી. જીદ મૂકી દઉં તો જોગી શાનો? તમારા પુણ્યો પાપમાં ફેરવાઈ જશે. કાર્ય સિદ્ધિ માટે પાપ પુણ્યની પરવાહ કરે એ ગોરખનાથ નહીં. તમે આ સતીને હજુ ઓળખી નથી. તે આ જતીને હજી ઓળખ્યો નથી. આગળ વધ્યા તો તમારો સર્વનાશ થશે. અમે નાથપંથી અવિનાશી છીએ. લે આ વધ્યો આગળ. અલખ નિરંજન. જાવ હવે, પગે બાંધેલ ઘૂઘરા ગમકાવતા નીકળો અહીંથી. જાઉં છું, પણ આ તો હવે મારા અસ્તિત્વનો સવાલ છે. સોગંધ છે મને મારા નાથ સંપ્રદાયની. જ્યાં સુધી તારા ઘમંડને ચકના ચૂર ન કરી દઉં અને ભર્તૃહરિને કલ્યાણના માર્ગે ન વાળું, ત્યાં સુધી અન્નનો દાણો મોઢામાં નહીં નાખું. અલખ નિરંજન, અલખ નિરંજન, અલખ નિરંજન. પિંગળા, શું થયું? આ શાનો કોલાહલ હતો? મેં ઉઠવા પ્રયાસ કર્યો પણ તંદ્રા તૂટતી જ નહોતી. કશું નહીં મહારાજ, તોફાન શમી ગયું. જુઓ કેવી નીરવ શાંતિ પથરાઈ છે. મને તો તોફાન પહેલાની શાંતિનો વાસ થાય છે. મંગળ સમય અમંગળ ન બોલીએ નાથ. પણ તમારા મુખ પર ગ્લાની કેમ? વિયોગની વાત સાંભળીને. એક ધૂર્ત બાવો મારી પાસેથી તમને ચીનવવા આવ્યો હતો. ઓહ, તો વિયોગની વ્યથા અનુભવો છો? પ્રભુ, તમારા વિના તો હું પડે ન જીવું. જાણું છું, તમે મારા પર ન્યોછાવર છો. આપણો પ્રેમ શાશ્વત છે, પણ કદાચ હું મૃત્યુ પામું તો? પ્રિય, આવું અશુભ ન બોલો. ઈશ્વર કરે મૃત્યુ તમને સ્પર્શી પણ ન શકે. કોઈ અમર નથી, મૃત્યુ તો સનાતન છે. પણ તમે મને કહો રાણી, મારા મૃત્યુના સમાચાર તમને મળે તો તમે શું કરો? એવા સમાચાર હું સાંભળી જ ન શકું. સાંભળતા જ શરીરમાંથી જીવ નીકળી જાય. તમારી પિંગળા પડ વારમાં જ મૃત્યુને વરે મહારાજ. પિંગળા, પિંગળે, આટલો બધો ચાહો છો મને? મારા જીવ કરતા હે વધારે.
ભર્તૃહરિને કલ્યાણના માર્ગે ધીમે ધીમે લાવવો જ પડશે. લાવ, અશ્વપાલ બનીને એને મળું. વાહ સેનાપતિ, અશ્વને પગ નહીં પણ જાણે કે પાંખો છે. પળ વારમાં પર્વતો કુદાવી દરિયો પણ પાર કરી જાય તેવો પાણીદાર અશ્વ છે. રાજાધિરાજ, આપ જેવા અપરાજિત યોદ્ધાને છાજે અને જંગમાં સદા જીત અપાવે એવા અશ્વની પસંદગી થઈ છે. 92 લાખ માળવાના ધણી મહારાજાધિરાજ ભર્તૃહરિને અશ્વપાલના નમન. અશ્વપાલ છો? જી મહારાજ. વાહ, ઘરે ટાણે આવ્યા. અશ્વપાલ, તમારી આંખે આંકો આ અશ્વને. મારા મતે આનું મૂલ્ય 0 બરાબર છે મહારાજ. અશ્વપાલ, એમ શા પરથી કહો છો? પાણીદાર અશ્વ તો આમ ઉભે જ નહીં, એ તો એક પગને રૂઆબ અને છટાથી મોડ આપીને ઉભો રહે મહારાજ. આમ તો ગદર્ભ ઉભો રહે. મહારાજ, અશ્વપાલની વાતમાં દમ છે. બીજી કોઈ કમી? એની આંખને ઓળખો મહારાજ. કેમ, શું છે એની આંખોમાં? ચકોર સમી ચમકતી તો છે મહારાજ. એની ડાબી આંખ સાબુત છે, પણ જમણી જુઠ્ઠી છે, ખોટી છે. ડાબી બાજુ હાથ લઈ જાઓ તો આંખ બંધ કરી દેશે, અને જમણી બાજુ હાથ લઈ જાઓ તો આંખ બંધ નહીં કરે. મહારાજ, અશ્વપાલનું અનુમાન 100% સત્ય છે. ગોળાના સોદાગરને આપની સમક્ષ ન્યાયાર્થે હાજર કરાશે. વાહ અશ્વપાલ, અદ્ભુત ક્ષમતા છે તમારામાં હીર પારખવાની. મારા જ્ઞાન પ્રમાણે મને તો આમાં કોઈ જ દોષ નહોતો દેખાયો. જેવી રીતે ચંદ્રના કિરણોમાં એનું કલંક ડૂબી જતું હોય છે, તેમ ગુણોનો સમૂહ એકઠો થાય એમાં એકાદ બે દોષ પણ ડૂબી જતા હોય છે. મહારાજ, નીતિશતકના એક શ્લોકમાં આપે જ લખ્યું છે, થોડું જાણવું અથવા અલ્પ જ્ઞાન એક પ્રકારનું માદક ઘેન છે. વાહ, ખૂબ ખૂબીઓ ધરાવો છો. આ તો રતિભાર છે. આપ મારી સાથે પધારો, હું આપને અલૌકિક અનુભૂતિ કરાવી શકું તેમ છું. અગમ નિગમ અને સ્વૈચ્છિત વેશ ધારણ કરવાની વિદ્યા અર્પી શકું તેમ છું. એ દુનિયા મને ગમશે. ચાલો અત્યારે જ પ્રયાણ કરીએ. સેનાપતિ. આજ્ઞા મહારાજ. તમે મહારાણીને કહેજો અમને આવવામાં વિલંબ થાય તો ચિંતા ન કરે. જેવી આજ્ઞા મહારાજ. ચાલો મિત્ર અશ્વપાલ, લઈ ચાલો મને અજાયબ દુનિયામાં. એ તો પગ માંડતા જ ક્યારેય ન અનુભવી હોય તેવી પરમ સુખ શાંતિનો અનુભવ થઈ રહ્યો છે. મહારાજ, જ્યારે જ્ઞાન પૂર્ણ થાય છે ત્યારે અહમ ઓગળી જાય છે. અહીં આપ એ કક્ષા પામી શકશો. તમે ઈચ્છિત વેશ ધારણ કરવાની વાત કરતા હતા, એ કઈ વિદ્યા? હા મહારાજ, જુઓ, હું મારા આત્મબળથી સર્પવેશ ધારણ કરું છું. અલખ નિરંજન. હે પ્રભુ, આ તો ચમત્કાર. અશ્વપાલ, મિત્ર, મૂળ સ્વરૂપે પધારો. મહારાજ, આ મારી તપશ્ચર્યાનું ફળ છે. હું ધારું તે રૂપે હાજર થઈ શકું છું. જુઓ, વધુ એક અજાયબી. આ શું મિત્ર, તમે નારી સ્વરૂપ ધારણ કર્યું? હા મહારાજાધિરાજ, આ સ્વરૂપે હું તપેશ્વર જોગીઓની પરીક્ષા લઈ શકું છું, આડંબર આચરનારાઓને ખુલ્લા પાડી શકું છું. આ તો એક અનોખી દુનિયા છે. મૂળ સ્વરૂપે સન્મુખ થાવ મિત્ર. આજ સુધી હું મારી જાતને જ્ઞાની સમજતો હતો, પણ તમારી પાસે હું વામણો સાબિત થયો. મહારાજ, આપ પણ આ કક્ષા પ્રાપ્ત કરી શકો. કેવી રીતે? આત્મજ્ઞાનથી, તપશ્ચર્યાથી અને પ્રભુભક્તિથી.
આપ સાક્ષાત્કાર કરશો? અવશ્ય. તો આંખો બંધ કરો ને નાભિથી ઓમ નો મંત્ર જાપ શરૂ કરો. ભલે, હું પણ મંત્ર જાપ કરું છું, આપને આકાશીય અનુભૂતિ થશે. અલખ નિરંજન, અલખ નિરંજન. અરે, આ કઈ દુનિયા છે? ભાઈ, તું કોણ છો? તું હું છું અને હું તું છો. આપણે બંને તો એક જ છીએ, તો પછી તારી આ દશા કેમ ભાઈ? કરેલ કર્મો ભોગવવા પડે છે. ઓહ, પણ મેં તો કોઈ કુકર્મો નથી કર્યા. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ એ પરમ ધ્યેય બોલી તું માત્ર કામમાં ખોવાયો છે. પણ પિંગળા મને અનહદ ચાહે છે, મારા વગર પળે જીવી શકે તેમ નથી. સંસાર કરોડિયાના જાળા જેવો જટિલ છે, તું એમાં ફસાઈ ગયો છે. ને સ્વાર્થ સાધનારા સ્વાર્થ સાધી રહ્યા છે, કોઈ કોઈ માટે મરતું નથી. સ્વાર્થ ને સમય જ સર્વોપરી છે. તો હું શું કરું? અજ્ઞાનની નિંદ્રામાંથી જાગી સત્ય વસ્તુનું દર્શન કર. જા અજમાવી જો તારી પ્રાણ પ્યારી પિંગળાને. મહારાજ, નાથ, જો તમારી અર્ધાંગીની પિંગળા આવી. એ અદ્ભુત યોગ સમાધિમાં એકાકાર થઈ પ્રભુ સમીપે જઈ રહ્યા છે. શા માટે ને બોહ જાળવા પાછા ફસાવો? અશ્વપાલ, 92 લાખ માળવાની મહારાણીનો મલાજો જાળવતા શીખ. મલાજાની માળકણ મહારાણી, માળવાના માલિકનો, હવે હું માલિક થવાનો છું. સેનાપતિ, તલવારને ઝાટક્યાનું માથું ઉતારી લો. નહીં, એ મારો મિત્ર છે. મહારાજ, એવો તે કેવો મિત્ર કે જે પિંગળાથી તમને વિખુટા પાડી દે? જુઓ મહારાજ, તમને લેવા તમારી પિંગળા ઉઘાડા પગે દોડતી આવી, પગે છાલા પડ્યા, લોહી વહે છે મહારાજ. હંમેશા ફૂલો પર ચાલનારા પગ મુજ કાજે કાંટા પર ચાલ્યા. મહારાજ, તમારી પિંગળા તમારા સારું ધગધગતા અંગારાઓ પર પણ સુઈ જાય. પિંગળા, મને ક્ષમા કર, હું થોડી વાર માટે તને વિસર્યો. મહારાજ, આજે આપનો મૃગયા પર જવાનો દિવસ છે તે પણ વિસરી ગયા? ખબર નહીં કેમ બધું જ વિસરી ગયો. પણ ના, તારા વગર બધું નકામું છે પિંગળા, ચાલ. મહારાજ, વિદ્યા પ્રાપ્તિ અધૂરી. અશ્વપાલ, તમે સિદ્ધ પુરુષ છો, પણ પિંગળાને નારાજ કરી આવી વિદ્યા મારે પ્રાપ્ત નથી કરવી. મહારાજ, ક્ષુલ્લક માણસો સાથે વાત કરી આપ આપની ગરિમાને હાનિ પહોંચાડો છો. સેનાપતિએ શિકારે જવાની તમામ તૈયારીઓ કરી રાખી છે. ચાલો સેનાપતિ, શિકારે.
કોઈ માટે મરતું નથી. જા અજમાવી જો તારી પ્રાણ પ્યારી પિંગળાને, જા અજમાવી જો તારી પ્રાણ પ્યારી પિંગળાને. મહારાજા ધીરાજ, આજે શિકાર નથી મળ્યો એટલે નાખુશ જણાવું છું. સેનાપતિ, કોણ જાણે કેમ આજે શિકાર કરવાનું મન પણ નથી. વ્યાકુળ મન આધિ વ્યાધિ અને ઉપાધિના ત્રિવિધ તાપમાં તપી રહ્યું છે. 92 લાખ માળવાના ધણી રસસિદ્ધ કવિશ્વર, જેની કીર્તિરૂપી કાયાને વૃદ્ધાવસ્થા પણ ન ડગાવી શકે એવા પરમવીરને કયા વિચારે વિચલિત કર્યા? આત્મા કહે છે સ્વાર્થ અને સમય સર્વોપરી છે, પિંગળા કહે છે એના માટે એનો પતિ સર્વોપરી છે. સેનાપતિ, તમે મારો સાફો, તલવાર અને આ વીંટી લઈ રણતા રણતા પિંગળાને સમાચાર આપો કે એક વાઘે ભર્તૃહરિ મહારાજને ફાડી ખાધા. મહારાજ, આપ શું કહી રહ્યા છો? અંદાતા, પિંગળા કહેતી હતી કે પતિના મૃત્યુના સમાચાર સાંભળતા જ હું મરી જાઉં, મારે એના પારખા કરવા છે. મહારાજ, ઝેરના પારખા ન હોય. પારખા અમૃતના નહીં, ઝેરના જ હોય. પિંગળા તમને વફાદારીમાં શિરમોર ગણે છે, તમારા પર તેને સંપૂર્ણ ભરોસો છે. એ ભરોસાને ડાગ લાગશે. નમક હરામી કરવા કરતા શીશ માંગો. મહારાજ, કહેવાય છે કે મોવા પછી કોણ તું ને કોણ હું. મોટા સમાચારથી પિંગળાની પરીક્ષા થઈ જશે. સમાચાર સાચા હોય તો હું આત્મવિલોપન કરું, જ્યારે આ તો ખોટા સમાચાર છે. ખોટું બોલું તો મારી જીભ કપાય. જીવનમાં પહેલીવાર રાજા ભર્તૃહરિએ પોતાના સેનાપતિ પાસે કશુંક માંગ્યું છે. મારા વેણ પાછા ઠેલશો? પણ આપના વેણ કાળો કેર બની કોપ વર્ષાવશે એનું શું? તમે જાઓ, હું તમારી પાછળ જ આવું છું. પિંગળા મરવા પડશે તો હું હાજર થઈ જઈશ. આને મારી આજ્ઞા સમજવી હોય તો આજ્ઞા, અને વિનંતી સમજવી હોય તો વિનંતી સમજી પિંગળા સુધી સમાચાર પહોંચાડો, નહીતર મને મરતો ભાળો. મહારાજ, આપ અમર તપો, આપની આજ્ઞા આંખ માથે. બાણુ લાખ માળવાની મહારાણી પિંગળાને દાસીના નમન. કોઈ સંદેશ? મહાદેવી, સેનાપતિ પધારી રહ્યા છે. મહાદેવીનો જય હો. સેનાપતિ, તમારા જેવા વીર યોદ્ધાની આંખોમાં આંસુ કેમ કઈ બોલતા નથી? મહારાજ ક્યાં છે? ન બોલો તો તમને તમારી વફાદારીના સોગંદ. ક્ષમા દેવી, ના છૂટકે મારે કહેવું પડશે. જુઓ, આ મહારાજનો સાફો, તલવાર અને વીંટી. અરે, પણ મહારાજ ક્યાં છે સેનાપતિ? મહાદેવી, મહારાજાધિરાજ ભર્તૃહરિને વિકરાળ વાઘે શિકાર દરમિયાન ફાડી ખાધા. મહારાજ મૃત્યુ પામ્યા છે. મહાદેવી, મહારાણી, મહારાણી, સેનાપતિજી, લાગે છે મહારાણી મૃત્યુ પામ્યા. નહીં, આ કેવો અનર્થ! દેવી, મહાદેવી, આ સમાચાર ખોટા છે. મહારાજ જીવે છે. મહારાજ મારી પાછળ આવે જ છે. મહારાજ, મહારાણી પીડા તમને છોડીને જતા રહ્યા. સેનાપતિ. મહારાજ, આપ ઘડીભર મોડા પડ્યા. તમારા મૃત્યુના સમાચાર સાંભળતા જ મહાદેવીએ દેહ ત્યાગ્યો. પિંગળા, પિંગળા, સતીના સતીત્વને પારખવાની ભૂલ ભારે પડી ગઈ.
ઓટ પિંગળા ઓટ પિંગળા, ભવો ભવ સાથે રહેવાના કોલ આપી એકલી ક્યાં હાલી ભેરું? હું પણ સંગાથે આવીશ પિંગળા, પિંગળે અરે હોકારો તો દે સાથે પેરું. યાદ છે ને પેલા પેલા જુગમાં તું હતી પોપટી અને અમે રે પોપટ રાજા રામના. પેલા પેલા જુગમાં રાણી તું હતી પોપટી ને અમે રે પોપટ રાજા રામના. ઓ જી રે અમે રે પોપટ રાજા રામના. ઓત રાત ખાંડમાં તાંબલો પાક્યો ત્યારે સુડલે મારે મને ચાચ રાણી પિંગલા. બારો ખમ્મા પૂરવ જનામના છે વાસના. Oh yeah.
રાણી પીંગળા દનડા બારો ખમ્મા પૂરવ જનામના છે વાસના રાજા રામના ઓ જીરે મેરે ભરતરી રાજા રામના એ ચાર ચાર યુગમાં તારો વાસ હતો ને તોય નહાલી મારી સાથ રાણી પીંગળા દનડા બારો ખમ્મા પૂરવ જનામના છે વાસના દનડા બારો ખમ્મા પૂરવ જનામના છે વાસના દનડા બારો ખમ્મા પૂરવ જનામના છે વાસના પીંગળા પીંગળે એવું તે કેવું ખોટું લાગી ગયું કે હોકારો એ નથી દેતી બોલ પીંગળા બોલ મહારાજ આપના રુદને મહાસતીના આત્માને દુઃખ થાય હું હત વાગે છું મને મૃત્યુ કેમ નથી આવતો હાય રે મારી પીંગળા પીંગળા પૂરો જન્મના પાપ હશે મારા મે કોઈની જોડલી વીખી હશે અરે પરબોમાં કોઈ સારસની બેલડી ભાલેથી વીંધી હશે નકર આ ભવમાં આમ હું એ જીવ દઈને નાતો નિભાવીશ પીંગળા પોતાની સ્ત્રી પાછળ ભર્તૃહરિ જીવ દેશે તો અનર્થ થઈ જશે અલખ નિરંજન પીંગળા હું આવું છું પીંગળા હું આવું છું હાય હાય મારો ઘડો અરે રે મારો કુંભ ફૂટી ગયો મારો કુંભ ફૂટી ગયો રે જોગી કોણ છો તમે મારો માર્ગ આંતરશો માં હટી જાઓ મારે ને પીંગળાને છેટું પડી જશે ભાંગેલ ઘડા થોડા સંધાય તો મરેલ માણસો પણ થોડા પાછા આવે અરે મરવાની જીદ છોડી દો રાજન ઘડો તો કુંભારને ત્યાંથી મળી જશે પણ મારી પીંગળા મને ક્યાંથી મળશે મને રોકો માં મને મરી જવા દો રાજન તમારી પીંગળાને પળવરમાં પ્રગટ કરી બતાવું તો તો મારી ચામડીની મોજડી બનાવી તમને પહેરાવો અરે 92 લાખ માળવા તમને અર્પણ કરી દઉં જોગી મહારાજ અલખ નિરંજન અલખ નિરંજન જુઓ પીંગળા હાજર છે મહારાણી પીંગળાનો જય
મહારાજ ભર્તૃહરિનો જય! ભર્તૃહરિને કલ્યાણના માર્ગે લાવવાનો હવે એક જ ઉપાય છે, અમર ફળ. અમર ફળ? હા સૂર્ય ભગવાન, આપનું કથન સત્ય થયું. પિંગળાની પતિભક્તિ સામે મેં આદરેલ અભિયાનમાં પાછા પડવાનું થાય છે પ્રભુ. ગોરખ, તું સમર્થ છે, અમારા આશીષ તારી સાથે છે. યૌવનની અનેક દોડધામ કરી વિલાસ અને ભોગથી થાકી ગયેલા મનુષ્યને અંતે તો વૈરાગ્યની ભગવી કંથા જ પરમ શાંતિ અર્પે છે. હજુ પ્રયાસ કર પુત્ર. ભગવાન, મારા મનમાં આકાર પામી રહેલ કલ્પનાને સાકાર કરવા અમર ફળની આવશ્યકતા છે. હે ગોરખ, આ અમર ફળ કર કાર્ય સિદ્ધ. પ્રભુ, પ્રભુ આપ તો અંતર્યામી છો. તે યોગ્ય જ વિચાર્યું છે વત્સ, નહીતર ભર્તૃહરિ સદાય ભોગી જ રહેશે. મોહ અને વાસનાના કર્મ બંધન એને 84 લાખ ફેરામાં લઈ જશે. ગોરખ, તારી તપશ્ચર્યા, યોગ શક્તિ અને તમામ સિદ્ધિઓનો ઉપયોગ કરી ભર્તૃહરિને અલખના પંથે પાડ. જેવી ગુરુ આજ્ઞા, આશીષ આપો પ્રભુ. તથાસ્તુ. શું નિહાળો છો પ્રભુ? તમને બનાવનાર પણ તમારા પ્રેમમાં પડી જાય તેવું તમારું રૂપ સૌંદર્ય. મહારાજ, તમારો પ્રેમ કેટલો પ્રબળ છે કે મરીને પણ મારે પરત આવવું પડ્યું. તમે શું કર્યું હતું નાથ? મને તો તમારા સિવાય કશું યાદ નથી. મહારાજ, મારું યૌવન ઘસાઈને કૃશ બની જશે ત્યારે પણ આટલા જ ચાહશો? સરાણ ઉપર ચડીને ઘસાયેલો મણી, શસ્ત્રોથી ઘવાયેલો પણ વિજયને વરેલો યોદ્ધો, મદ ઝરવાથી ક્ષીણ બનેલો હાથી, રતિક્રીડાથી થાકી ગયેલી મુગ્ધા સુંદરી અને સર્જનહારના હસ્તે સર્જાયેલ તમ સરીખી નીલ કમલ નયનો વાળી સુંદરીઓ ઘસાઈને કૃશ બને છતાં શોભે છે. પ્રભુ, આપની અત્યંત મધુર વાણીના રસ સામે દ્રાક્ષ કાળી પડી જાય છે, સાકર પથ્થર જેવી જડ થઈ જાય છે અને અમૃત ડરીને સ્વર્ગમાં ભાગી જાય છે અને હું તમારા પર ઓળ ઘોળ થઈ જાઉં છું. મહારાજ, પિંગળા, તારા પર જેટલો પ્રેમ છે એટલો પ્રેમ તો પરમેશ્વર પરે નથી. બાણું લાખ માળવાના ધણી મહારાજા ધીરાજ ભર્તૃહરિ અને મહાદેવી રાણી પિંગળાને યોગી સુમંતના નમસ્કાર. પધારો યોગી. પ્રભુ આપની યશ કીર્તિ અને સમૃદ્ધિમાં ઉત્તરોત્તર વધારો કરે એવી આ સુમંત યોગીની અભ્યર્થના. યોગી, વિના સંમતિએ અહીં સુધી કેમ કરતા પહોંચ્યા? ક્ષમા મહાદેવી, હું અદ્રશ્ય રહીને અહીં સુધી પહોંચી શકું એવી શક્તિ ધરાવું છું. કામ બોલો. મહારાજ, મારી વર્ષોની તપશ્ચર્યાના પરિણામ સ્વરૂપ આ અમર ફળ આપની સેવામાં લાવ્યો છું. જેને આરોગવાથી અમરત્વ મળે એ અમર ફળ? બિલકુલ સત્ય. તો તમે સ્વયં કેમ આરોગી નથી જતા? મહારાજ, ભર્તૃહરિના પૂર્વજોનું અંપર ઋણ છે. મારા પૂર્વજોની આ આજ્ઞા છે કે આ અમર ફળ મહારાજા ભર્તૃહરિને મળે. શું આ ફળ અમે બંને આરોગી શકીએ? નાજી, તો ફળમાંનું અમરત્વ વ્યર્થ જાય. માત્ર ને માત્ર એક જ વ્યક્તિ આરોગે તો જ અમરત્વ પ્રાપ્ત થઈ શકે. બદલામાં હું આપને શું આપું? અમને પૂર્વજ ઋણમાંથી મુક્ત કરો. આપની અપેક્ષા ફળીભૂત થશે. આજ્ઞા લઈશ મહારાજ. પધારો. પિંગળા, તમને કૃશ થવાનો ગડપણનો ભય લાગે છે ને? લ્યો, આ અમર ફળ ખાઈ તમે યૌવનને અમર બનાવો. મહારાજ, મારા નાથ, તમ વિના યૌવન શું, જીવન જ ન જોઈએ. એકલી અમર થઈને હું શું કરું? જે પિંગળાનું હું આઠેય પહોર રટણ કરું છું એના વગરનું અમરત્વ મારે મન મૃત્યુથી પણ વધારે ખોફનાક છે.
હું પણ નહીં આરોગું. મહારાજ, આવો જ બીજું ફળ પ્રાપ્ત થાય તો આપણે બંને અમર બની શકીએ. એ વાત સાચી. એના માટે તો એક જ વ્યક્તિ સક્ષમ છે જે માર્ગ બતાવી શકે. કોણ? અશ્વપાલ. મહારાજ, એ વ્યક્તિ ભરોસાને પાત્ર નથી, એ આપણને જુદા પાડી દેશે. અરે પણ બીજું અમર ફળ મળી જાય પછી જુદા પડવાની વાત જ નહીં રહે. મને જવા દો રાણી, તમને મારા સમ. મહારાજ, મારું મન ના કહે છે પણ તમે સમ આપ્યા છે, વહેલેરા પાછા પધારશો ને? તમારા વગર પળે મને ક્યાંય ગમે છે? હે પ્રસન્ન વદને રજા આપો. રજા છે. બીજું અમર ફળ? હા, માર્ગ બતાવો, ચાલવા તૈયાર છું. મનની પ્રસન્નતા, શાંત ભાવ, મનોનિગ્રહ, ભગવત ચિંતન કરવાનો સ્વભાવ અને અંતઃકરણના ભાવોની પવિત્રતા, આ બધું માનસ તપ કહેવાય. જે આપે અઘોર જંગલમાં, હું આપું એ અખંડ મંત્ર જાપ સાથે એક પગે ઉભા રહી અનુષ્ઠાન રૂપે કરવાનું. સમય અવધિ આપની એકાગ્રતાને આધીન રહેશે. 8 દિવસ પણ હોઈ શકે અને 8 માસ પણ થાય. હું અવશ્ય એકાગ્ર થઈ શકીશ. અમર ફળ મળશે ને? હું અને પિંગળા અમરત્વ પ્રાપ્ત કરી શકીશું ને? અવશ્ય, પણ અત્યારે જ આપે જંગલ તરફ પ્રયાણ કરવું પડશે. મંજૂર છે. સેનાપતિ, તમે રાજમહેલ પર જ જાઓ અને પિંગળાને આ વાતથી અવગત કરો. જેવો હુકમ મહારાજ. સીધાઓ. અલખ નિરંજન. મહાદેવી, અપ્સરા સમા દેખાવ છો. મેસનું ટપકું કરો, ક્યાંક કોઈકની નજર લાગી જશે. કોઈકની નજરમાં વસવા જ આ કામણગારી કાયાને કસી છે આજ. સેનાપતિએ સમાચાર આપ્યા છે કે મહારાજને અચોક્કસ સમય માટે અમર ફળની લાલચે અશ્વપાલે જંગલ ભણી મોકલ્યા છે. તો મહારાજ હવે ક્યારે આવશે મહાદેવી? અશ્વપાલ સદાને માટે આ મલકને છોડી જશે ત્યારે. હું કઈ સમજી નહીં મહારાણી. આ સૌંદર્યના સાગરમાં અશ્વપાલને ગળા ડૂબ ફસાવીશ અને આ નગરી છોડવા વિવશ કરીશ. અશ્વપાલ ખૂબ ચતુર અને મક્કમ માણસ છે, ફસાશે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જેવા સ્વર્ગના દેવો પણ કામદેવના પ્રભાવમાં આવી જઈને રૂપ રૂપના અંબા સમી મૃગ નયની અપ્સરાઓના દાસ બની ગયા હતા, જ્યારે આ તો અશ્વપાલ જેવો ક્ષુલ્લક જંતુ મારી એક અંગડાઈએ અંગારા ઉપર સુવા તૈયાર થઈ જશે. ચાલ મારી સાથે અશ્વપાલના આવાસે. મહારાજને પાછા લાવવાનો આ જ એકમાત્ર ઉપાય છે. આટલી મોડી રાત્રે? લોખંડ જેવો પુરુષ રાતના અંધકારમાં સ્ત્રી પાસે મીણ જેવો નરમ બની જાય છે. મહારાજાઓ પોતાનો મુકટ, વીર યોદ્ધાઓ પોતાની તલવાર અને જોગીઓ પોતાનું તપ રાતના સામ્રાજ્યની મહારાણી સ્ત્રીના ચરણે ધરી દેતા હોય છે. અશ્વપાલના અસ્ત માટે સ્ત્રી ચારિત્ર્યનો આ ખેલ ખેલવો જ પડશે. ચાલ. અશ્વપાલ, આંખ ઉગાડો, સમગ્ર સંસારનું સૌંદર્ય સામે ખડું છે. મહારાણી પિંગળા, આપ આ સમય? આ સમય આવવા વિવશ કરી તમે. મને તો ક્ષુલ્લક જંતુ સમજો છો આપ. આગમાં તપી નીકળે એ જ સાચું સોનું. જંતુ જાજરમાન સાબિત થયું. અચાનક આટલી ઉદારતાનું કારણ? કામણગારી કાયાના કાયલ થવાય, કારણ ન પૂછાય. આશ્ચર્ય, જાણે કે હું સ્વપ્ન જોઈ રહ્યો છું. આશ્ચર્ય સર્જવા તમે સક્ષમ છો. મહારાજની જેમ હું પણ તમારી પાસેથી એ વિદ્યા શીખવા આવી છું. તમને વશ થઈને. વશ તો આપ મને કરી રહ્યા છો મહારાણી. મહારાણી નહીં, મારી રાણી કહો અશ્વપાલ. ઓહ, ક્યાંક હું બહોરો થઈ જઈશ. અશ્વપાલ, તમ સરીખા સશક્ત પુરુષ, મારા યૌવનને બિરદાવે તો મને વહાલું લાગે. અવશ્ય. વાહ, ચંદ્રના જેવું પૂર્ણ ખીલેલું મુખ, કમળની શોભાને શરમાવે તેવા નેત્રો, સોના જેવો સુંદર વર્ણ, કાળા ભમર કેશપાશ, ઉર ભારે ઊંચા અને વાણીની મનોહારી મધુરતા મારામાં અનુરાગ ઉત્પન્ન કરે છે. દેવી, મારી સાથે દુનિયા વસાવી શકો? અરે તમારા માટે તો દુનિયા સળગાવી પણ શકું. તો ચાલો આપણે દૂર એક નવી દુનિયા વસાવીએ. તમારા માટે હું ગમે ત્યાં જવા તૈયાર છું. તો તમે આ નગરી છોડી મારા માટે બીજી નગરી વસાવો, હું બીજા જન્મે મળીશ. બીજો જન્મ કોણે જોયો છે? આ અદ્ભુત અંગ મને તો આ જન્મે જ જોઈએ. તો મહારાજ આપણને બંનેને જીવતા ચણાવી દે. હે મુગ્ધા,
તમારું આ દેહ લાલિત્ય એટલું અપૂર્વ છે કે હું ક્યાંક ઉદ્વેગમાં મરી જઈશ. અમર થઈ જશો પછી તમને મૃત્યુ સ્પર્શી પણ નહીં શકે. અમરત્વ મળે તો હજારો વર્ષ તમારી પ્રતીક્ષા કરવા હું તૈયાર છું દેવી. તો રાણીવાસમાં પધારજો, તમારું મન ભરી દઈશ અને અમરત્વની એક અમૂલ્ય ભેટ પણ આપીશ, પણ નગરી છોડવી પડશે. અવશ્ય, તમે કહેશો ત્યાં ચાલ્યો જઈશ ને તમારી રાહ જોઈશ. હું પણ તમારી રાહ જોઈશ રાણીવાસમાં. આવજો ને. આવીશ. આવજો. આવજો. અલખ નિરંજન. મહારાજ ભર્તૃહરિનો જય હો. અરે મિત્ર અશ્વપાલ, કેમ મારી ધ્યાન સમાધિમાં વિક્ષેપ કર્યો? મહારાજ, ઘટના જ એવી ઘટી છે કે કહેતા જીભ કપાઈ. અભય આપો તો કહું. અભય વરદાન, હવે બોલો. આપની પ્રાણ પ્યારી પિંગળા પાપીણી બની. અશ્વપાલ, અભય ના આપ્યું હોત તો અહીં જ જમીનમાં દાટી દે. કામલતા પાસે પાંદડા ખાનારા પરાશર અને વિશ્વામિત્ર જેવા વનવાસી ઋષિઓ વિવશ થઈ ગયા છે, તો ઘી દૂધ અને ભરપેટ અનાજ ખાનારાઓ પાસે શું અપેક્ષા રાખી શકાય? પણ તમારા જેવા જ્ઞાની મિત્ર પણ? અરે સ્વયં ભગવાન શંકર પણ ભીલડેમાં મોહી પડ્યા હતા, તો પછી મારી શું વિસાદ? પરંતુ લાજ, આબરૂ, સમાજ વ્યવસ્થા એ આડંબર માત્ર છે. હા મહારાજ, તકના અભાવે ઉજળું એટલું સોનું લાગે. યોગ્ય તક મળતા જ સ્ત્રી કે પુરુષ મર્યાદા ઓળંગતા અચકાતા નથી. હા, થોડા અપવાદો હોય શકે ખરા. અશ્વપાલ, પિંગળા માટે સ્વયં ભગવાન પણ આવો આક્ષેપ કરે તો હું ન માનું. પણ આપ સ્વયં નજરે જુઓ તો? તો જગતની તમામ ખેવના છોડી દઉં. અલખ નિરંજન. મલપતી ચાલ વખતે હલતા કંકણોનો ધ્વનિ, કટી મેખલા તેમજ ઝાંઝરના ઝંકારથી જેણે રાજહંસીઓને પણ હરાવી દીધી છે, એવી જાજરમાન જવાનીને જાજેરા જુહાર. પધારો અશ્વપાલ, સ્વાગત છે. હજુ પાછલી મુલાકાતનું મદ મંદ નથી પડ્યું કે શું? કેમ કરીને ભૂલું, નેણની ચતુરાઈથી આંખો મીચીને તમે કરેલા કટાક્ષો, સ્નેહભર્યા વચનો, શરમાતા શરમાતા વેરેલા સ્મિતો, લીલાપૂર્વક મંદ મંદ ચાલવું, ઊભું રહેવું અને મારા પર ન્યોછાવર થવું, કેમ કરીને ભૂલું? તમારી મધુર વાણીને વશ થવાનું મન થાય છે અશ્વપાલ. પિંગળા, આપણી આ મુલાકાત અંતિમ તો નહીં બની જાય ને? ના, તમે જે નગરી વસાવશો ત્યાં હું ચોક્કસ આવીશ. આહ, ઈશ્વર કરે આ રાતની સવાર જ ન પડે. આવો આવો પિંગળા, મને સંતૃપ્ત કરો. અહીંની માયા સમેટાય પછી જ એ સંભવ થશે. લ્યો, પ્રેમની અવિસ્મરણીય નિશાની આ અમરફળ. વાહ, મને વિશ્વાસ થઈ ગયો કે તમે મને ખરા હૃદયથી ચાહો છો. હવે તમે આ નગરી ક્યારે છોડશો પ્રિય? આ ઘડીએ જ, પણ એ પહેલા હું પણ તમને એક ચિરંજીવ ભેટ આપવા માંગુ છું. પિંગળા એનો સપ્રેમ સ્વીકાર કરશે. મોંગી મર માટી પગી. મહારાજ, આઠે પહોર મને યાદ કરનારી આઠ દિવસ ન થયા ત્યાં એઠી થવા ઉતરી પડી. એવું કરું તો હું સાત ભાવે ન છૂટું. તમારી પત્ની છું હું. પત્ની નહીં પાપીણી છો તું, સતી નહીં સંખીણી છો તું, મારો પ્રેમ નહીં પાપ છો, અધિકાર નહીં ધિક્કાર છો. મહારાજ, તમને સદા પામવા મેં પ્રેમનું તડકટ રચ્યું તું માત્ર. આ વિચારણી થાય છે તારી ગરદન ઘોટી મોતને કાટ ઉતારી દઉં. હું નિર્દોષ છું, પણ આવા કલંકિત આક્ષેપો કરતા મૃત્યુ સારું. મારી નાખો મને. નહીં, હું તને નહીં મારું. દુનિયા તને દુરાચારિણી કહેશે, વહલા તને વહેરી કહેશે, ચો તરફથી ચારિત્ર્યહીનના પડઘા તારા કાને ભટકાશે ભોગીણી, ને તું નરકાગારની યાતના ભોગવતી રહીશ, એ જ તારી સજા છે. આવા કડવા વેણ કરતા મને ઝેર આપી દ્યો નાથ. નાથ ના કે નાગણ, આ તો વજ્રઘાત. હે પ્રભુ, એવા તે મેં કેવા પાપ કર્યા કે આ પાપીણી પાછળ મેં જવાની બરબાદ કરી. આ
આ ચાંડાલીણી એક સાથે પ્રેમ કરે છે, બીજા સાથે લગ્ન અને ત્રીજા સાથે સૈયાસો. સાચું છે પ્રભુ, જગતમાં કોઈ કોઈનું નથી. સાચો આધાર તારો મારા નાથ. હે મારા ભાઈઓ, જાગો. પુરુષો તો લંપટ હોય પણ ખરા, પણ આવી સ્ત્રીઓ સેંકડો કપટની ભૂમિ છે. સ્વર્ગના માર્ગમાં વિઘ્ન છે, નર્કનું પ્રવેશ દ્વાર છે, અને સર્વ માયાઓનો કરંડિયો છે. બસ કરો પ્રભુ, બસ કરો. ચેતો હે સજ્જનો, પણનો એ ભરોસો નથી. આજે આવ્યા ને કાલે જવાનું થશે. શું મોઢું બતાવશું કીર્તારને? જવાનીમાં કરેલ ભક્તિ જ સાચી ભક્તિ છે. તમારી નજર સામે છે, જોઈ લ્યો. ભૂલ ન ખાઓ મારા ભાઈઓ, બની શકે તમારા પણ તમને દગો દે. ભરોસો તો એકમાત્ર ઈશ્વરનો, મારા નાથનો, મારા પ્રભુનો. અલખ નિરંજન, ભર્તૃહરિ ક્યાં ચાલ્યો? સકળ સંસાર અસાર છે, તે છોડી આત્મહત્યા કરવા. આત્મહત્યા મહાપાપ છે, લખ 84ના ફેરામાં ભટકવું પડશે તારે. હું શું કરું, ક્યાં જાઉં, કોને કહું આ દુઃખ? હું ગોરખ તને મુક્ત કરવા આવ્યો છું. ભર્તૃહરિ, તું ભગવાન સૂર્યનારાયણનો પુત્ર છે, નાથ સંપ્રદાયનો સિદ્ધ યોગી થવા સર્જાયો છે તું. ગોરખનાથ એ કેમ સંભવે? આ સંસારી વસ્ત્રો ત્યાગ અને જગતના આત્માઓના કલ્યાણ અર્થે આ ભગવા ધારણ કર. મોહ માયાના બંધનો તને ફરી વિચલિત ન કરે એ માટે આત્મ પરીક્ષામાંથી બહાર ઉતર. આદેશ કરો, આગ્રહમાં આકરી કસોટી આપવા તૈયાર છું. તો જા, તારી પત્ની પિંગળાને માતા કહી ભિક્ષા માંગ, અને પિંગળાના મોઢે બેટા શબ્દ બોલાવી અલખ ને પાઉ. જેવો આદેશ. અલખ નિરંજન, અલખ નિરંજન. ભિક્ષા દેને મૈયા પિંગળા, દેને મૈયા પીંગળા. જોગી ઉભો છે તારે દ્વાર, મૈયા પીંગળા. ભિક્ષા દેને મૈયા પીંગળા. દેખ રે ઉતારો રાજા ભરથરી,
મિથ્યા ન થા તું કરનારો કીર્તા કંચન શિકાયા તો રાખ થવાની કંચન શિકાયા તો રાખ થવાની શોભે નહીં શણગાર મૈયા પીંગળા ભિક્ષા દેને મૈયા અલખને ઓટલે જાઉં છું, રજા આપો માં. આ શું બોલો છો નાથ? નાથ નહીં, બેટા કહો માતે. તમે મારા સ્વામી છો. સંસારનો સેવક છું, ભિક્ષાથી મારું પાત્ર ભરી દો માં. મહારાજ, તમારું આ રૂપ નહીં જીરવાય. તમે મારા માં છો, દીકરાને દુખી કરશો માતે? આપો, ભિક્ષા આપો, ભિક્ષા આપો માતે. માં, ભિક્ષા આપો. અલખ નિરંજન, બસ હવે એકવાર તમારા મુખે બેટા કહો એટલે બહુ સાગર તરવા પ્રયાણ કરો. ના, બેટા કહો માં. નહીં. મૈયા કહો, બેટા કહો. મારે ને અલખ ને છેટું પડી જશે. જટ બેટા કહો. મૈયા, મૈયા. માં કહો, બેટા કહો. બે
અલખ નિરંજન, અલખ નિરંજન, અલખ નિરંજન. પ્રભુ, આપના આશિષથી કાર્ય સિદ્ધ થયું. ભર્તૃહરિ હાજર છે. વત્સ ભર્તૃહરિ, તું આત્મકલ્યાણના પંથે આવ્યો તેથી હું ખૂબ પ્રસન્ન છું. ભર્તૃહરિ, હવે તમે ગોરખનાથ પાસેથી મંત્ર વિદ્યાઓ, શાસ્ત્રો, અસ્ત્ર વિદ્યા, સાબરી મંત્ર શીખી લ્યો. આ અમર ફળ આરોગી અજર અમર થઈ જાઓ અને સમગ્ર આત્માઓના કલ્યાણ અર્થે ગિરનારમાં જઈ તપશ્ચર્યા કરો. જેવી આજ્ઞા ગુરુદેવ, આશીષ આપો. તથાસ્તુ. ખાવીને ખાવા ભવ સાગર પાર, મૈયા પીંગળા ભિક્ષા દેને, મૈયા પીંગળા જોગી ઉભો છે તાર દ્વાર, મૈયા પીંગળા ભિખરી ઉતારો દેને, મૈયા પીંગળા ભિખરી ઉતારો રાજા ભરતરી, ભિક્ષા દેને.